સ્વાધ્યાય 8.4 ને સમજવા માટે સૌ પ્રથમ આખા પ્રકરણના જેટલા પણ મુદ્દા આપણે શીખ્યા છીએ તે બધા જ આપણે પહેલાં લેવા પડશે અને સમજવા પડશે. જેમ કે ત્રિકોણમિતીય ગુણોત્તરો સાઇન, કોસ અને ટેન, એ માટે ખાસ યાદ રાખશું. સાઇન એ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ એ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન એ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે ખાસ જે યાદ રાખવાના મુદ્દા છે, 8.4 ના દાખલામાં આપણને કામ આવશે. કોસેક એ બરાબર 1 ના છેદમાં સાઇન એ, સેક એ બરાબર 1 ના છેદમાં કોસ એ, ટેન એ બરાબર 1 ના છેદમાં કોટ એ અને ટેન એ બરાબર સાઇન એ ના છેદમાં કોસ એ. જે દાખલામાં યોગ્ય જરૂર પડે એ પ્રમાણે આમાંથી સૂત્રનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપવાનું છે. એના પછી ત્રિકોણમિતિના કોટિકોણીય ગુણોત્તરો સાઇન 90 - એ બરાબર કોસ એ, કોસ 90 - એ બરાબર સાઇન એ, ટેન 90 - એ બરાબર કોટ એ, કોટ 90 - એ બરાબર ટેન એ, સેક 90 - એ બરાબર કોસેક એ અને કોસેક 90 - એ બરાબર સેક એ. ત્યારબાદ કોષ્ટક 8.1 જેમાં ત્રિકોણમિતીય ગુણોત્તરોના ખૂણાના મૂલ્યો આપેલા છે, 0, 30, 60 અને 90. તો આ મૂલ્યો જે છે એ પહેલાં આપણે યાદ રાખીશું અને ત્યારબાદ એનો યોગ્ય ઉપયોગ કરી અને દાખલા કરવાના છે. એ સાથે 3 ત્રિકોણમિતીય નિત્યસમ કોસ સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર એ બરાબર 1, 1 વત્તા ટેન સ્ક્વેર એ બરાબર સેક સ્ક્વેર એ અને કોટ સ્ક્વેર એ વત્તા 1 બરાબર કોસેક સ્ક્વેર એ પણ યાદ રાખીશું. સ્વાધ્યાય 8.4 નો પહેલો દાખલો, સાઇન એ બરાબર 1/કોસેક એ. અહીં આપણે એને કોટના સ્વરૂપમાં ફેરવવાનું હોવાથી બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 + કોટ સ્ક્વેર એ મૂળભૂત નિત્યસમને આધારે. બીજું, સેક એ એટલે વર્ગમૂળમાં 1 + ટેન સ્ક્વેર એ બરાબર વર્ગમૂળમાં કોટ સ્ક્વેર એ વત્તા 1 છેદમાં કોટ એ. અને ત્રીજું, ટેન એ એ કોટ એનો વ્યસ્ત હોવાથી ટેન એ બરાબર 1 ના છેદમાં કોટ એ. આમ આપણે આ 3 પદોને કોટ એના પદના સ્વરૂપમાં દર્શાવ્યું છે. નો બીજો દાખલો, જેમાં આપણે બધા પદોને સેક એ પદમાં દર્શાવવાના છે. પહેલા મૂળભૂત નિત્યસમ ટેન એ બરાબર વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1, એટલે ટેન એ આપણને સેકના સ્વરૂપમાં મળશે. કોટ એ એટલે ટેનનો વ્યસ્ત 1 ના છેદમાં ટેન એ અને ઉપર મુજબ 1 ના છેદમાં વર્ગમૂળ સેક સ્ક્વેર એ માઇનસ 1. પછી લઈએ કોસેક સ્ક્વેર એ બરાબર 1 + કોટ સ્ક્વેર એ. મૂળભૂત નિત્યસમમાં આપણે મૂકીએ 1 + 1/સેક સ્ક્વેર એ માઇનસ 1, એટલે કે ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપતા સેક સ્ક્વેર એ છેદમાં સેક સ્ક્વેર એ માઇનસ 1. માટે કોસેક એ બંને બાજુ વર્ગમૂળ કાઢતા કોસેક એ બરાબર સેક એ છેદમાં સેક સ્ક્વેર એ માઇનસ 1 વર્ગમૂળમાં રહેશે. પછી કોસ એ બરાબર 1 ના છેદમાં સેક એ, સાઇન સ્ક્વેર એ બરાબર 1 - કોસ સ્ક્વેર એ બરાબર 1 - કોસનો વ્યસ્ત કરતા 1/સેક સ્ક્વેર એ. ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપતા સેક સ્ક્વેર એ માઇનસ 1 - સેક સ્ક્વેર એ. આમ સાઇન એ બરાબર વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1 - સેક એ. આમ ખૂણા એના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરોને સેક એના પદોમાં દર્શાવ્યા. હવે જોઈએ સ્વાધ્યાય 8.3 નો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં આપણે કિંમત શોધવાની છે અને આ કિંમત શોધવા માટે આપણને જે રકમ આપી છે
એના આધારે એવું કહી શકાય કે અહીં આપણે કોટિકોણના ગુણોત્તરનો ઉપયોગ કરી અન્ય દાખલો ગણી શકીશું. કેમ કે અહીં આપણે કિંમત આપી છે સાઇન સ્ક્વેર 63 અને સાઇન સ્ક્વેર 27. 63 અને 27નો સરવાળો કરશો તો જવાબ મળશે 90. એ જ રીતે છેદમાં કોસ સ્ક્વેર 70 વત્તા કોસ સ્ક્વેર 73. 70 અને 73નો સરવાળો કરો એટલે તમને જવાબ મળે 90. તો અહીં આગળ આપણે કર્યું હતું એ રીતે બેમાંથી કોઈ પણ એકની કિંમત આપણે કોટિકોણને આધારે ફેરફાર કરીશું. બરાબર, તો પહેલો જે દાખલો છે એમાં સાઇન સ્ક્વેર 63 એની જગ્યાએ હું લખું છું કોસ સ્ક્વેર 90 - 63. કેમ કે સાઇનનો વ્યસ્ત કોસ છે. બીજી જે કિંમત છે એને એમને રાખીએ છીએ વત્તા સાઇન સ્ક્વેર 27. એ જ રીતે છેદમાં બેમાંથી કોઈ એકમાં ફેરફાર કરશું કોસ સ્ક્વેર 70 વત્તા અહીંયા લખું છું સાઇન સ્ક્વેર 90 - 73. શું કામ આપણે આવું કર્યું છે? એના માટે કે અહીં આપણે આ બંને જે કિંમત છે એ કોટિકોણના ગુણોત્તર પ્રમાણે ફેરફાર કર્યો છે. હવે જોજો, હવે આપણી પાસે થઈ જશે કોસ સ્ક્વેર 90 માંથી 63 જાય તો 27 મળે. કોસ સ્ક્વેર 27 વત્તા સાઇન સ્ક્વેર 27 થઈ જશે. એ જ રીતે છેદમાં કોસ સ્ક્વેર 70 વત્તા સાઇન સ્ક્વેર 90 - 73 એટલે 17. હવે અહીં 27 અને 17 થીટા સમજો તો આપણી પાસે મૂળભૂત નિત્યસમ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. એ જ રીતે છેદમાં કોસ સ્ક્વેર 17 વત્તા સાઇન સ્ક્વેર 17 બરાબર 1 એટલે જવાબ મળશે 1/1 એટલે આનો ફાઇનલ જવાબ આપણને મળશે 1. હવે જોઈએ બીજો. બીજા દાખલામાં સાઇન 25 - cos 65 વત્તા કોસ 25 - sin 65 એ જ રીતનો દાખલો છે. અહીં આપણી પાસે અંશ અને છેદ હતા. અહીં અંશ છેદ નથી, માત્ર અંશમાં રકમ આપેલી છે. એ જ પ્રમાણે કોઈ પણ એકમાં આપણે ફેરફાર કરીશું. કોઈ પણ એક ફેરફાર કરીએ તો અહીંયા આપણે લખીએ સાઇન 25, અહીંયા કોસ 65 છે એની બદલે હું લખું છું સાઇન 90 - 65. કેમ કે કોસનો કોટિકોણ સાઇન છે એટલે કોસની જગ્યાએ લખ્યું સાઇન 90 - 65. બરાબર, એ જ રીતે બીજી રકમ જેમાં કોસ 25 અને અહીંયા હું લખીશ સાઇનની જગ્યાએ કોસ 90 - 65. બરાબર છે. હવે એને સાદુરૂપ આપીએ તો શું જવાબ મળશે? સાઇન 25 અહીંયા 90 - 65 એટલે એ પણ થઈ જશે સાઇન 25. એ બંને વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર. બરાબર, એ જ રીતે બીજામાં કોસ 25 અહીંયા કોસ 90 - 65 એટલે થઈ જશે કોસ 25. બરાબર, હવે અહીં બંને કિંમત સમાન. સાઇન 25 - sin 25 એટલે થઈ જશે સાઇન સ્ક્વેર 25. એ જ રીતે કોસ 25 - cos 25 એટલે થઈ જશે કોસ સ્ક્વેર 25. તો હવે આપણી પાસે જવાબ મળશે સાઇન સ્ક્વેર 25 વત્તા કોસ સ્ક્વેર 25. હવે તમને મૂળભૂત નિત્યસમ યાદ આવી ગયું હશે જેમ અહીંયા કર્યું હતું એ જ રીતે 25ને હું થીટા કહું તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર એનું મૂલ્ય આપણને કેટલું મળે? બરાબર 1. મૂળભૂત નિત્યસમને આધારે તો આનો પણ જવાબ આપણને મળશે 1. બરાબર, એટલે ખાસ એટલું જ યાદ રાખવાનું છે કે બેમાંથી કોઈ પણ એકને બંનેને ફેરવી નહીં નાખતા, નહીં તો જવાબમાં ગરબડ થઈ જશે, જવાબ મળશે નહીં. બરાબર, બંનેમાંથી કોઈ પણ એકની કિંમત બદલાવાની જે રીતે અહીંયા બદલાવી હતી એ જ રીતે આનામાં પણ થશે. દાખલા ચોથામાં વિકલ્પ પસંદ કરી અને જવાબ મેળવવાનો છે. વિકલ્પ જે પસંદ કરવાનો છે એ માટે પણ પહેલા આપણે દાખલો ગણવો પડશે. પહેલી રકમ આપણી પાસે છે 9 sec² - 9 tan² a. પહેલાં તો બંનેમાંથી કોમન 9 કાઢી શકીએ એટલે 9 sec² a - 10² a.
હવે આ જોઈ અને આપણને મૂળભૂત નિત્યસમ યાદ આવવું જોઈએ. સેક્સ સ્ક્વેર એ અને ટેન સ્ક્વેર એ ના મૂળભૂત નિત્યસમને આધારે સેક્સ સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ બરાબર એક મળે, એટલે નવ ગુણ્યા એ, એટલે આનો જવાબ આપણને મળશે નવ. વિકલ્પમાં તમે જોશો તો વિકલ્પ જે છે એ બીજો વિકલ્પ નવ આપેલો છે, એટલે આનો જે જવાબ મળશે એ બીજો વિકલ્પ નવ જવાબ મળશે. હવેનો દાખલો છે જેમાં રકમ છે 1 + tan θ + sec θ અને ગુણાકારમાં બીજો કૌંસ છે 1 + cot θ - cosec θ. પહેલાં તો આપણે જોઈ લેવાનું કે કોઈ નિત્યસમનો અહીં ઉપયોગ થતો નથી, તો સાદું રૂપ આપવા માટે સૌથી પહેલાં આપણે આ ટેન થીટા અને સેક થીટામાં ફેરફાર કરીએ, એ જ રીતે બીજા કૌંસમાં કોટ થીટા અને કોસેક થીટામાં ફેરફાર કરીએ. શું ફેરફાર કરી શકશું? તો આપણે જાણીએ છીએ કે 1 + tan θ એટલે સાઇન થીટા છેદમાં કોસ થીટા લખી શકાય, બરાબર તમે શીખ્યા છો. એ જ રીતે સેક થીટા એટલે એકના છેદમાં કોસ થીટા લખી શકાય, સેક થીટા કોસ થીટાનો વ્યસ્ત છે. એ જ રીતે અહીં કરીએ તો કોટ થીટા એટલે એકના છેદમાં કોટ થીટા એટલે કોસ થીટા છેદમાં સાઇન થીટા લખી શકાય, બરાબર. એ જ રીતે કોસેક થીટા કોનો વ્યસ્ત છે? તો સાઇન થીટાનો વ્યસ્ત છે, એટલે લખી શકાય એકના છેદમાં સાઇન થીટા, બરાબર. હવે સાદું રૂપ આપીએ તો આપણે જોઈએ કે અહીંયા એ બે અને ત્રણ પદો છે. પહેલા પદના છેદમાં કાંઈ નથી એટલે એક, બીજા પદના છેદમાં કોસ થીટા, ત્રીજા પદના છેદમાં પણ કોસ થીટા. પરિણામે અહીં આપણે છેદનો લસાઅ કોસ થીટા લઈ અને કૌંસને સાદું રૂપ આપીશું. એ જ રીતે બીજા કૌંસમાં પણ એકના છેદમાં કાંઈ નથી એટલે એક, અને બાકીના બંને છેદમાં સાઇન થીટા છે તો ત્યાં છેદનો લસાઅ સાઇન થીટા લઈ અને સાદું રૂપ આપીશું. હવે સાદું રૂપ આપીએ તો અહીંયા આપણને મળે કોસ થીટા વત્તા સાઇન થીટા વત્તા એક આખાના છેદમાં કોસ થીટા. છેદનો લસાઅ લઈને સાદું રૂપ આપ્યું છે જે તમને આવડે છે, બરાબર. એ જ રીતે બીજા કૌંસમાં થશે છેદનો લસાઅ સાઇન થીટા, અહીંયા છેદમાં કાંઈ નથી એટલે અંશમાં પણ સાઇન થીટા વત્તા કોસ થીટા ઓછા એક આખાના છેદમાં સાઇન થીટા, બરાબર છે. હવે અહીંયા પણ ફરી આપણે જોઈએ કે અહીંયા ક્યાંય વર્ગ નથી, કોઈ નિત્યસમ નથી, તો અહીં આપણે યાદ કરવું પડશે વિસ્તરણ અને અવયવ. કયું સૂત્ર? તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું પદ છે કોસ થીટા વત્તા સાઇન થીટા, અહીંયા પણ અંશમાં છે પહેલું પદ સાઇન થીટા વત્તા કોસ થીટા, એટલે કે કોસ થીટા વત્તા સાઇન થીટા. અહીંયા આપણે આને બીજું પદ ગણીએ તો વત્તા એક, અહીંયા ગણીએ તો ઓછા એક. હવે તમને શું યાદ આવવું જોઈએ? તો તમે શીખ્યા છો એ વત્તા બી અને એ ઓછા બી, યાદ આવ્યું? એ વર્ગ ઓછા બી વર્ગ આનું સાદું રૂપ આપણે આપતા હતા, બરાબર. તો અહીંયા એ ની જગ્યાએ કોસ થીટા વત્તા સાઇન થીટા છે, અહીંયા બી ની જગ્યાએ એક છે, બરાબર. એક કૌંસમાં વત્તા અને બીજા કૌંસમાં ઓછા, તો એને પૂર્ણ વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય. તો હવે આને હું પૂર્ણ વર્ગ સ્વરૂપે દર્શાવું તો શું દર્શાવી શકું? કોસ થીટા વત્તા સાઇન થીટા પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે એકનો વર્ગ, બરાબર. બંનેના છેદમાં અહીંયા કોસ થીટા અહીંયા સાઇન થીટા, એટલે એમને રહેશે કોસ થીટા ગુણ્યા સાઇન થીટા. આ પદ સૌથી અગત્યનું છે, આ યાદ આવવું જોઈએ તમને, બરાબર છે. હવે આનું સાદું રૂપ આપીએ તો હવે આ જે સાદું રૂપ છે એ તમને યાદ હશે એ વત્તા બી કૌંસનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા 2ab + b² વર્ગ, એની રીતે એને સાદું રૂપ આપવાનું છે. તો આને સાદું રૂપ આપીએ તો આપણને મળે cos² θ પહેલા પદનો વર્ગ વત્તા 2 cos θ sin θ બીજું પદ ત્રીજા બીજા પદનો વર્ગ એટલે વત્તા sin² θ, બરાબર. અને ઓછા એકનો વર્ગ એટલે ઓછા એક, એમ રહેશે
છેદમાં કોસ થીટા ગુણ્યા સાઈન થીટા, બરાબર છે? અહીં આપણે અવયવ અને વિસ્તરણ સૂત્રોને યાદ કરી અને એનો ઉપયોગ આમાં કરી અને આગળ દાખલો ગણવાનો છે, બરાબર? હવે આને સાદુરૂપ આપીએ તો આપણી પાસે છે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા. તમને મૂળભૂત નિત્યસમ યાદ હશે, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા એ બંનેનો સરવાળો આપણને થઈ જશે એક, બરાબર? તો આ પદ અને આ પદની બદલે હું લખી નાખીશ એક, બરાબર? સમજો, બરાબર છે? હવે એ બે પદની બદલે હું એક લખીશ તો જવાબ શું થશે? કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા બરાબર એક. વચ્ચેનું પદ એમનેમ છે વત્તા ટુ કોસ થીટા સાઈન થીટા, અને પાછળ છે ઓછા એક, એમનેમ રહેશે છેદમાં કોસ થીટા સાઈન થીટા, બરાબર? હવે આપણી પાસે છે પ્લસ એક અને માઇનસ એક ઉડી જશે. આપણી પાસે છે બે કોસ થીટા સાઈન થીટા છેદમાં કોસ થીટા સાઈન થીટા, આટલું આપણી પાસે વધ્યું. બે કોસ થીટા સાઈન થીટા છેદમાં કોસ થીટા સાઈન થીટા વધ્યું, બરાબર? હવે આ જે રકમ છે એ બધી ગુણાકારમાં છે તો એને છેદ સાથે સરખાવતા કોસ થીટા અને સાઈન થીટા ઉડી જશે. તો આનો જે વિકલ્પ છે એટલે કે આનો જે જવાબ છે એ આપણને શું મળશે? બે મળશે. તો વિકલ્પમાં તમે જુઓ તો વિકલ્પમાં જવાબ બે છે એ કોનો છે? તો વિકલ્પ સી નો છે. એટલે અહીં જવાબ મળશે વિકલ્પ સી, જવાબ મળશે બે, બરાબર? હવે જોઈએ ત્રીજો. સેક એ વત્તા ટેન એ, અને બીજો કૌંસ આપ્યો છે વન માઇનસ સાઈન એ. આ બે કૌંસની વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર સમજવાનું છે. હવે અગાઉના દાખલાની જેમ જ અહીંયા પણ આપણે જોઈએ કે કઈ કઈ કયા કયા પદમાં ફેરફાર થઈ શકશે. તો પહેલું પદ સેક એ છે એની બદલે આપણે લખી શકીએ એકના છેદમાં કોસ એ, કેમ કે સેક છે એ કોસનો વ્યસ્ત છે. ટેન એ ની બદલે તમે લખી શકો સાઈન એ છેદમાં કોસ એ, બરાબર છે? આ બન્યો પહેલો કૌંસ. બીજા કૌંસમાં હમણાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, વન માઇનસ સાઈન એ એમને રાખીએ છીએ. હવે આ કૌંસ જોઈએ તો બંનેના છેદ સમાન છે, કૌંસના છેદ સમાન છે તો તમે એને શું લખી શકો? એક વત્તા સાઈન એ છેદમાં કોસ એ, અને બીજો કૌંસ એમને રાખીએ છીએ વન માઇનસ સાઈન એ, બરાબર? હવે ફરી પાછો આગળનો દાખલો યાદ આવ્યું કે એ વત્તા બી અને એ ઓછા બી પૂર્ણ વર્ગ સ્વરૂપે એને તમે દર્શાવી શકો. અહીં છે વન પ્લસ સાઈન એ અને અહીંયા છે વન માઇનસ સાઈન એ. તો શું દર્શાવી શકશો આપણે? બરાબર પહેલા પદનો વર્ગ એટલે એકનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે સાઈનનો વર્ગ છેદમાં કોસ એ, બરાબર? એને સાદુરૂપ આપીએ તો જવાબ મળશે વન માઇનસ સાઈન સ્ક્વેર એ છેદમાં કોસ એ. હવે તમને મૂળભૂત નિત્યસમ યાદ આવવું જોઈએ. મૂળભૂત નિત્યસમ એવું હતું કે કોસ સ્ક્વેર એ વત્તા સાઈન સ્ક્વેર એ બરાબર એક. તો વન માઇનસ સાઈન સ્ક્વેર એ બરાબર આપણે શું લખી શકીએ? કોસ સ્ક્વેર એ. એટલે મૂળભૂત નિત્યસમને આધારે હું લખું તો કોસ સ્ક્વેર એ છેદમાં કોસ એ, વન માઇનસ સાઈન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ છેદમાં કોસ એ. ઉપર બે વખત કોસ એ અને નીચે એક વખત કોસ એ. તો ઘાતના નિયમ મુજબ કોસ સ્ક્વેર એ અને કોસ એ એક વખત ઉડી જશે એટલે આપણને જવાબ મળશે કોસ એ. હવે આપણે વિકલ્પમાં જોઈ લઈએ કે વિકલ્પમાં કોસ એ કેટલામો વિકલ્પ બતાવે છે? વિકલ્પ ડી, બરાબર? તો આ દાખલો ત્રીજો, એનામાં સાદુરૂપ આપી અને જે જવાબ મળે છે એ ચોથો વિકલ્પ કોસ એ સાચો છે. ચોથાની રકમ છે વન પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં વન પ્લસ કોટ સ્ક્વેર એ.
અહીં આપણને સીધું જ નિત્યસમ યાદ આવી જશે. નિત્યસમ જે છે એના આધારે સીધો જ તમે ફેરફાર કરી શકો. 1 + 10 સ્ક્વેર a બરાબર શું થઈ જાય? sec સ્ક્વેર a. અને 1 + cot સ્ક્વેર a બરાબર શું થઈ જાય? cos સ્ક્વેર a. યાદ કરો, આ જ્યારે પ્રકરણ આપણે ચાલુ કર્યું ત્યારે પણ અને હમણાં ફરી પાછું જ્યારે આપણે 8.4 શરૂ કરતા હતા ત્યારે મેં તમને યાદ કરાવ્યું હતું કે મૂળભૂત ત્રણ નિત્યસમને બરાબર મોઢે રાખી અને એના આધારે જે ફેરફાર થતા હોય એ પણ તમારે યાદ રાખવાના, તો દાખલો આપણો ઝડપથી થઈ શકે. 1 + 10 સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a અને 1 + cot સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a. હવે આને આપણે ફેરફાર કરીએ તો sec સ્ક્વેર a એટલે 1 ના છેદમાં cos સ્ક્વેર a લખી શકાય, બરાબર. એ જ રીતે cos સ્ક્વેર a ને શું લખી શકો? એ વ્યસ્ત છે sin સ્ક્વેર a નો, એટલે 1 ના છેદમાં sin સ્ક્વેર a, બરાબર. હવે અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. આ છેદ છે cos સ્ક્વેર a, એનો જવાબ 1 ના છેદમાં sin સ્ક્વેર a, એટલે છેદનો છેદ જશે અંશમાં, તો જવાબ આપણને મળશે sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a, બરાબર. તો આનો જવાબ જે છે એ આપણને મળશે sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a. હવે આપણે જોઈએ કે વિકલ્પમાં આવો કોઈ વિકલ્પ નથી, તો શું વિકલ્પ છે? તો sin ના છેદમાં cos એને તમે કયા સ્વરૂપે દર્શાવી શકો? tan સ્ક્વેર a. અને આવો વિકલ્પ જવાબમાં આપેલો છે. વિકલ્પ છે એ કેટલામો વિકલ્પ છે? એ વિકલ્પ છે ચોથો. tan સ્ક્વેર a એ ચોથો વિકલ્પ આનો જવાબ આપણને મળશે. ટોટલ મૂળભૂત નિત્યસમને આધારે આ દાખલા, પણ મૂળભૂત નિત્યસમ બેઠે બેઠા નથી મળતા, એનામાં ફેરફાર કરી અને જે જવાબ મળે તે, એટલે ત્રણ નિત્યસમ તમે તૈયાર કરો મૂળભૂત અને એના આધારે એના ફેરફાર થયેલા બીજા ત્રણ, એટલે 9 નિત્યસમ તમારે મોઢે તૈયાર કરવા પડે અથવા તો યાદ રાખવા પડે કે જેના પ્રમાણે જ્યાં જ્યાં જે ફેરફાર જરૂર હોય એ પ્રમાણે આપણે ફેરફાર કરી અને જવાબ મેળવી શકીએ.